લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, તો લંબાઈ 5 સેન્ટીમીટર આપેલી છે, લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર. હવે પ્રશ્ન એ સમજો, એક પ્લાસ્ટિકનો લંઘન બનાવ્યો છે તો આવા કેટલા લંઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન મળે? આવા કેટલા તમે લંઘનને ભેગા કરશો જેથી કરીને પૂર્ણ ઘન સંખ્યા મળે? પૂર્ણ ઘન માટે તમને ખબર છે પહેલી વસ્તુ કે લંબઘનનું ઘનફળનું સૂત્ર ખબર હોવું જોઈએ. લંબઘનનું ઘનફળ બરાબર LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 5 ગુણ્યા 2 અને ગુણ્યા 5. તો આ પૂર્ણ ઘન સંખ્યા નથી, તો પૂર્ણ ઘન સંખ્યા નથી તો શું ઉમેરવાથી પૂર્ણ ઘન સંખ્યા બનશે? બરોબર, આપણે એવું કીધું કે આવા કેટલા લંબઘન ઉમેરવાથી મળતો ઘન પૂર્ણ ઘન બને? આવા કેટલા લંબઘન ઉમેરવા પડશે? તો 5 ની જોડીમાં 5 નો વર્ગ અને 2 ની એક ઘાત, એટલે કે 5 ની હજુ એક ઘાત, એટલે કે 5 ગુણવા પડશે પ્લસ 2 નો વર્ગ ગુણવા પડશે. 2 નો વર્ગ અને 5 ગુણશો તો જ ઘન પૂર્ણ ઘન સંખ્યા બનશે. બરાબર, તો નીચે લખવાનું કે 2 નો વર્ગ એને મલ્ટીપ્લિકેશન 5, બરાબર, ઉમેરવાથી 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 લંબઘન જે છે એ સાચે રાખવાથી મળતો ઘન કેવો બનશે? પૂર્ણ ઘન બનશે. તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ઉમેરવાથી પૂર્ણ ઘન બને. ચાલો હવે લખો, કેટલા ઉમેરવાથી? 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 5 એટલે કે 20 ઉમેરવાથી. બરાબર, તો આવા 20 લંબઘન સાથે રાખવાથી, તો નીચે લખવાનું, તો આવા 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 5 એટલે 20, આવા 20 લંબઘન સાથે રાખવાથી, 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 7.1 ને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.